हेलो, गुड मॉर्निंग गाइस। અત્યારે અમે અમદાવાદના એસજી રોડ ઉપર બેઠા છીએ અને ખુરાફાતી આઈડિયો આવ્યો છે, તો એ ખુરાફાતી આઈડિયાનો પહેલો હું તમને ફોટો બતાવી દઉં। આ ફોટો જોઈ લ્યો, આ ફોટો છે આનો, જેના ગભરુના હમણાં લગ્ન થઈ ગયા છે, અને આ બીજી છોકરી ભેગો ફોટો છે જે જલાઈ ગયો છે। તો હવે એ ફોટાને લીધે ઘરે થવાની છે માથાકૂટ। અને વાયગા છે અત્યારે સવારના કેટલા કેટલા વાયગા? 6:40 વાગી છે। 6:40 ના અમે લોકો ઇસ્કોન આગળ બેસી ગયા છીએ, કારણ કે ઘરે ધબધબાટીને બહુ પાર્ટી બોલવાની છે, એટલે અમને ઘરેથી કાઢી મૂકવાની તૈયારી છે પૂરેપૂરી। એટલે હવે ઘરે જાય પછી ખબર પડે કે એની ઘરવાળી શું કરે છે ને કેવી રીતના થાય છે આમાં, કારણ કે થાય મોટા પાયે। લેટ્સ સી યો। તો એસી આવીથી અમે સીધા ઘરે આવ્યા, અને ઘરે આવીને અમારું ટમટમ એ ઉઠી ગયું છે। ટમટમ જો, ટમટમ હાઈ કરે, ગુડ મોર્નિંગ ટમટમ તરફથી, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ નો અત્યારે। અને અહીંયા અત્યારે જીગરે ચા મૂકી છે, ગરમા ગરમ મસાલેદાર કડક ચાય, ઓર ઉસકે સાથે પૌવા। આ પૌવા અમે અમારી બૈરાઓ માટે લઈ આવ્યા, કારણ કે અમારી બૈરાઓને સવારે અમદાવાદના પૌવા ખાધા તો એક બૈરું અમારું ઉઠી ગયું છે, ને એક બીજું બૈરું હજી અમારે સૂતું છે, અને ત્રીજાનું હજી બૈરું અમારે આવ્યું નથી, એટલે અમારે બૈરું એક લઈ આવવાનું છે। કોઈના ધ્યાનમાં એક અમારે બૈરું હોય તો જણાવવા વિનંતી, અમારે ભાઈ છે રોવાનું ન હોય એમાં, કઈ રોવાનું શું છે? દરવાજો અમારે લોક થઈ ગયો છે, અને ગભરું અમારે ઘાંઘા વાંઘા થઈ ગયો છે મોના। સાચે કઈ નતું ભાઈ, હવે હાલ જો સ્નેપચેટ માં એડિટેડ પ્રાચીન ફોટો બતાવે, પ્રાચીન આજો કે ખોટો ફોટો હા મે જોયો એડિટેડ છે, જો જો આ તો ફોટો, અરે જો ટાઈમ કેટલા લાગે જો ફોટો પ્રેન્ક કરવાના હતા અમે લોકો સવારના 6 વાગ્યામાં નક્કી કરી લીધું હતું રોડ ઉપર બેહીને, એટલે આમાં એકચ્યુઅલીમાં એવું હતું કે સ્નેપચેટ ની અંદર છે ને એવું ફિલ્ટર આવે છે કે જેની અંદર એક છોકરી આમ સાઈડમાં હોય ને આપણે ફોટો પાડીએ ને એટલે આપણે એમને એમ જ લાગે કે એકચ્યુઅલીમાં ફોટો હાલે છે, એટલે એવો ફોટો અમે જીગરનો હવારે પડવી લીધો, અને પછી પ્રેન્ક કર્યો તો અહીંયા ઘરે આવીને પછી એનો ફોટો વિખાઈ ગયો, અને આ જ્યાં તૈયાર થઈ ગઈ છે। આ એ કેમ ઊંધ્યું, શું થયું, કેમ રોવે? લાઇટરથી રમવું, રમો લાઇટરથી રમો। તો આ જ્યાં ચા બનાવી તારે અમારા માટે, હે ચા બનાવી છે, ચા બનાવી છે, અલે લે 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 લે। હવે ઈ કચ 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 કરે છે, નાઈ ધોઈને બધાય રેડી થઈ ગયા છીએ, બધું ફાઈનલ, વાતાવરણ થોડું શાંત પડી ગયું છે, અને હવે ઈચ્છા એવી છે કે અહીંયાથી અત્યારે અમે મોલમાં જઈએ, પેલેડિયમ મોલની અંદર જઈએ, કંઈક થોડી ધબધબાટી બોલાવીએ, એક બે વસ્તુ લેવી છે આધ્યા માટે, એન મમ્મીને એના માટે, અને એન મમ્મીને એના પપ્પા માટે, તો બધા વસ્તુ લેશું અને ધબધબાટી બોલાવશું। હે હાઉ આર યુ, ફાઈન? તો ચલો હવે કેટલીક વાર છે નીકળવામાં, હાલો હવે બધા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ, ઘા ભેગા જીવડા નવે નવ, હવે ઈ હવે અંદર ગયા છે, હવે નવરા ન નીકળે તો એ થાય કઈ આ ત્યાં શું કરવું છે મંદિરમાં લાઇટર નું તારે, હે લાઇટર નું શું કરવું છે? જે જે કરતે તો પેલા પેલા જે જે કરવાના હોય, જે જે કેમ કરાય,
કેમ કરાય જે જે કેમ કરાય જે જે કેમ કરાય હા જે જે હાલો જે જે કદ્યો જે જે કદ્યો ખીજાણા જો જે 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 ખીજાઈ ગયા જલ્દી કરતે જે જે યો 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 બેડા પેલેડિયમ મોલ ભોઈ જા અને મોલ પછી અમે સીધું સુવાનો રંગારંગ કાર્યક્રમ કર્યો છે અને મોલમાં આવીને એક ટ્રેજેડી થઈ ગઈ અમે શું મંગાવ્યું હતું આપણે મેક વેજી વિથ ચીઝ કીધું હતું અને એ આવ્યું નથી એની જગ્યાએ બીજું જ કંઈક કોમ્બો ડબલ ગોમડિયા અને ડબલ વેડા બે મારા માટે લઈ આવ્યા છે એટલે હવે અમે પાછી એને કમ્પ્લેન કરવા ગયા છીએ ચીઝ કેમ નથી આવ્યું અને એના સિવાયનો ઘણો બધો બીજો મોટો ઓર્ડર થઈ ગયો જે આ ટાઈપનો છે ચીઝ ડીપ નો આપ્યો હે ચીઝ ડીપ આપ્યો અરે ભાઈ ડીપ ના હોય હવે આની અંદર અચ્છા હા તો વાંધો નહીં વાવ મોમોઝ લવર કેન લવ ધીસ મોમોઝ આદ્યા ઉડી ગયો બસ ભૂખું લાગી શું ખાવું હા મમમ કરો મસ્તીનું છે વાહ ભાઈ વાહ તો હવે અમે ફરી રહ્યા છીએ મોલમાં પેટ પૂજા કરીને જીગરભાઈ શું ખાધું તમે ડબલ ભેડા તમારે શું છે તો હવે ખવડાવી દેજો ભૂલા વગર હવે અહીંયા અમે થોડું શોપિંગ કરશું અને જોઈએ કઈ કઈ બ્રેન્ડ્સ છે અહીંયા શું લેવા જેવું છે એવું લઈશું આદ્યા મોલમાંથી નીકળીને અમે સીધા ઘીગુડની અંદર જમવા ગયા ઘીગુડ જે આવેલું છે મોટેરાની અંદર નોર્થ પ્લાઝા કોમ્પ્લેક્સની અંદર જે ભેડા ધવલના એક ઓળખીતાનું જ હતું તો અમે ત્યાં લોકો જમવા ગયા અને જમવાની ત્યાં ઘણી બધી વેરાયટી હતી લોટ્સ ઓફ વેરાયટી તમે જોઈ શકો છો વેરાયટીની અંદર ધબ ધબાટીને બબાટી જમવાની બહુ મજા આવી ગઈ વેરાયટી એટલે એમાં તમે જમતા જમતા થાકી જાઓ કે એમાં કઈ વેરાયટી ખાવી ને કઈ વેરાયટી ન ખાવી કદાચ બધી વસ્તુની તમે એક એક વખત ટ્રાય કરો ને તોય તમારું પેટ ભરાઈ જાય તો તમે લોકો અમદાવાદના હોય તો તમે એમાં જઈ શકો છો અને અમે બધાએ તો ત્યાં જમીને બહુ જલસા કર્યા બહુ મજા આવી ગઈ કારણ કે ઓળખીતાની હતી એટલે વધારે મજા આવી ગઈ અને બીજું જ એ લોકોનું નવું સોપાન છે ઘીગુડની બાજુમાં જ ઓક્ટેન પીઝા તમે જોઈ શકો છો કે આ ઓક્ટેન પીઝા અને ઘીગુડ બે એક આજુબાજુમાં જ આવેલા છે તો અમે એની પણ મુલાકાત લીધી હતી અમે જઈ માતા ખાલી ઘીગુડની અંદર પણ ઓક્ટેન પીઝાની પણ અમે મુલાકાત લીધી કે જ્યાં અનલિમિટેડ પીઝાનો આખો નવો કન્સેપ્ટ છે કે જ્યાં તમને સ્ટાર્ટર ઘણા બધા મળશે સલાડ ઘણા બધા મળશે પેસ્ટ્રીઝ ઘણી બધી વેરાયટીઓ પીઝામાં પણ ઘણા બધા પ્રકાર છે એની લોકોની પાસે તો ઓક્ટેન પીઝાનું પણ આખું અલગ જ મેનૂ છે તમે જો અમદાવાદના હોય તો તમે ઓક્ટેન પીઝાની અંદર પણ મુલાકાત લઈ શકો છો બહુ મોટું નામ છે મોટેરાની અંદર અને અમે તો બહુ જલસા કર્યા છે તો તમારે પણ જલસા કરવા હોય તો તમે મુલાકાત લઈ શકો છો અને અમે બધા પછી ત્યાં જમીને સીધા નીકળી ગયા બરોડા જવા માટે કારણ કે પછી અમારે બરોડા વિશુભાઈના ઘરે જવું હતું અને રાતના અમે જમીને સીધા જ અમે લોકો બરોડા આ જમીને નીકળી ગયા આપણ તો બોલ એમાં કાઈ વાંધો નહીં બોલ ગુડ મોર્નિંગ એવરીવન હાલો ગુડ મોર્નિંગ થઈ ગયું અમારા બધા તરફથી એમાં એવું હતું કાલે રાતના અમે લોકો બરોડા પહોંચ્યા અત્યારે હવે અમે લોકો આવ્યા છીએ જગદીશની અંદર ચેવડો લેવા અને ચેવડો લેવા માટેની લાઈનની અંદર અત્યારે વિશુભાઈ ને એની લોકોની રાહ જોઈએ છીએ અમારી ગાડી વહેલી નીકળી ગઈ એ લોકો પાછળ આવે છે હવે જગદીશની અંદરથી ચેવડો લેશું પછી થોડા ઘણા કપડાં લેવા છે કપડાં લઈને મેઇન ફોકસ છે આજે અત્યારે કરવાનું સેવ ઉસળ ખાવાનું બરોડાની અંદર આવ્યા હોય અને સેવ ઉસળ ના ખાય તો કેવું હાલે આદ્યા ગુડ મોર્નિંગ હા ચલો તો કપડાં બપડા લઈએ અને ધબધબાટી બોલાવીએ ચોકલેટ માટેની જીદ ચાલુ એ લાવ આપો 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 આપો
આપો તો આપી દો. અને ભેળો અત્યારે ટેસ્ટ કરી રહ્યો છે. રસમલાઈ, રસમલાઈ મંગાવી છે અને એક રાજભોગ મંગાવ્યું છે. રસમલાઈ ઇઝ લુકિંગ લાઈક ધીસ એન્ડ રાજભોગ લુક્સ સુપર ડુપર હિટ. સેમ સેમ ઠંડુ છે. કટ કટ કર, કટ કટ કાઢશો જોજે. અમે ઝુડિયોની અંદરથી ખરીદી કરી અને આ છે અમારું બિલ. લાંબુ લચક 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 અને બિલ જ્યું છે અમારું કમ્પ્લીટ 9595 10,000 શોપિંગ. અને અમારી શોપિંગના કપડાં હજી પણ થોડા ઘણા થઈ રહ્યા છે. કેમ છો ગભરું? ગભરું હે ગભરું ક્યાં આર્યા? અમારી 9595 ની શોપિંગ હાલી ગયું. વિશુભાઈ તમારું તો મારું નહીં દે દીધા ફોટાડો સુઈ ગઈ. હજી એક બિલ તો 10,000 નું થઈ ગયું છે. હજી બીજા બિલ ની તૈયારી ચાલુ છે, અંદર ટ્રાયલ ચાલુ છે. એટલે જ આજે હોય ગઈ ખીચા ખાલી ઘા ભેગા જીવડા. આજે કે હું હોઈ જાઉં. હા ભાઈ જો આવું તો જોશ ભેડા બોલાવો ગરમી થઈ ગઈ. વિશુભાઈ હું જો ભાઈ ચલો ગભરું સ્વર્ગની પ્રાપ્તિ થઈ ગઈ. ઓકે એકદમ બખડ જંતર બાવા જેવું કામકાજ થઈ ગયું. નહીં સેવ ઉસળ ખાઈને બધાઈ બહુ મજા આવી. શું છે સેવ ઉસળ નો રિવ્યુ કેવો લાગ્યો? ઈ કે રિવ્યુ માં તો મેં પહેલા ખાધેલા છે એકવાર, પણ આજે મને વધારે મજા આવી કેમ કે અમારી સાથે આદ્ય હતી. હા તો પણ એમ નહીં, હવે તું એમ કે હવે સેવ ઉસળ તને વધારે ભાવ્યું કે પછી તમારું મુંબઈ નું મિસળ પાઉં? બે ભાવે ને, મુંબઈ ની છું એટલે મુંબઈ મને વધારે પ્રિફર કરી શકું. ઓ માય ગોડ, એટલે એનો કેવું એમ છે ભેડા? દુબઈ નો આવું મને કે દુબઈ ની વસ્તુ ભાવે? તો તને દુબઈ ની વસ્તુ નથી ભાવતી? નહીં, તને દુબઈ નું ગોલ્ડ નથી ચાલતું? તો હવે હવે અત્યારે બરોડા ની અંદર સેવ ઉસળ ખાઈને બધા ટાંડવા જેવા થઈ ગયા. અને ટાંડવા જેવા થઈને હવે બધા ની ઈચ્છા એવી છે, આગળ ગાડી જાય છે વિશુભાઈ ની ગાડી, જેની અંદર ગભરું ની લોકો બેઠા છે, હું પ્રાચી અને ભેડો ને બધા અત્યારે અમારી ગાડી માં બેઠા છીએ. અને હવે અત્યારે જાય છે અમારી કોલેજ કે જ્યાં મેં એન્જિનિયરિંગ મારું પૂરું કર્યું. તો કોલેજ બધા એ લાંબા ટાઈમ પછી અમે બધા એ જોઈ નથી, અમે બધા એક જ કોલેજ ની અંદર ભેગા હતા. તો વિચાર કર્યો કે કોલેજ આટો મારીએ અને જૂની યાદો ને તાજી કરીએ. કેના પપ્પા આવડ્યા કોલેજ માં ભણેલા. ગયે વખતે આવ્યા ત્યારે આપણે? હા ઈ ગેટ ના, આ તો બીજો ગેટ છે ને બેડા. આ અમારા કોલેજ નો બીજો ગેટ છે અને જબરદસ્ત કોલેજ અંદર થી ડેવલપિંગ ચાલી રહ્યું છે. અને પહેલો ગેટ છે અમારી કોલેજ નું. આગળ વિશુભાઈ ને કઈ લાઈન લેવી છે? વિશુભાઈ ને ઈચ્છા છે અંદર જવાની, પણ આપણે અંદર બંદર પછી જવું. પણ ઓહો આવીને મોજ મોજ આવી ગઈ. હું કે બેડા મોજ આવી ગઈ યાર. વાહ વોટ અ લવલી. ચાર વર્ષ કાઢ્યા હો અમે પ્રાચી અહીંયા. આની અંદર અમે ભણવા જતા અને એની બારોબાર આવીને અમે ખાવા જતા, પાછા અંદર ભણવા જઈને બહાર આવીને ખાવા જઈએ. આવું આવું ચાર વર્ષ કર્યું અમે. તો ગાડીની અંદર પાર્ક કરી દીધી અને આધ્યાને મજા આવવા માંડી છે કોલેજમાં આવીને. આધ્યા મજા આવી? એ ચકુ ચકુડિયો મારો ચકુડિયો પાંદડાથી રમે રમે ગીજી ગીજી ગીજી. આધ્યા કોલેજમાં આવું તારે હે ભણવા આવું છે? હાલ ને હાલો હાલો. તો ચાર વર્ષ અમે પારુલ યુનિવર્સિટીની જે અંદર કાયદા એ રહી આપ અમારી પારુલ યુનિવર્સિટી. જબરદસ્ત ડેવલપમેન્ટ કર્યું છે અત્યારે તો. હાલો હાલો અંદર આટો મારી લઈ લે અને ઉપાડ લે જીગરને. એ લોકો અંદર આગળ એન્ટ્રી કરાવે છે અને અમે આગળ ધબધબાટી બોલાવીએ. શું છે તો ભાઈ? સેવામાં કાંઈ નથી જો, એક્સપ્રેસ વે પાછા ચડી ગયા છીએ.
શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વ્લોગને. બાકી તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.